અમરેલી જિલ્લાના બગસરા નાગરિક સહકાર બેંકની 43મી સાધારણ સભા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધારી ખાતે બેંકની નવી બ્રાન્ચનું ઉદઘાટન સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. બગસરા નાગરિક સહકારી બેંકની મળેલી સાધારણ સભામાં ચેરમેન એવી રીબડિયા તથા સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ નાસ્કોડના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ધારી મુકામે બગસરા નાગરિક બેંકે સારી શાખા જ્યાં શરૂ કરેલ છે એનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ સાથે હતું. આજે ધારી ખાતે લોહાણ માજીનવાડીમાં એનું લોકાર્પણ અને સાધારણ સભા બે સાથે આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી, નારાયણભાઈ કાછડિયા, આ વિસ્તારના ધારાસભ્ય મનસુખભાઈ, બાલુભાઈ, કિરેનભાઈ બધાની ઉપસ્થિતિમાં ધારી અને બગસરાના દરેક બેંકના સભાસદો, ધારીના વેપારીઓ, બગસરાના વેપારીઓ સૌ સાથે મળીને આજે વાર્ષિક સાધારણ સભાનું કામ બહુમતીથી સર્વાનું મતે પૂર્ણ કરેલ છે. અને ધારીમાં જે બેંકનું લોકાર્પણ કર્યું છે એ બેંકમાં ધારીના બધા વેપારીઓ નાગરિકોને વિનંતી છે કે બગસરા નાગરિક બેંકમાં આવે અને નાગરિક બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલે, કોઈને લોન જોતી હોય તો શેર લે, એવી બધી સુવિધા અમે ઉભી કરેલ છે. તો ધારીના તમામને મારું નિમંત્રણ છે. નાગરિક બેંક અને સહકારી પૂર્તિઓ માધ્યમથી સામાન્ય લોકોને મળતી રોજગારી અને આર્થિક સજ્જતા અંગેનો અહેવાલ પોતાના વિચારોથી આપ્યો. અનુભવ પટોળિયા સહિત બાકીના બધા જ આગેવાનો ઉપસ્થિત રહીને આ બેંક કેવી રીતે અર્જુનભાઈ રલજીભાઈ પટેલે જે સ્થાપેલી અને પ્રગતિ કરી ગઈ એના અંગેની વાતો કરી. આજે દેશમાં ગામડાઓનો, ખેડૂતોનો, નાના વેપારીઓનો અને સામાન્ય વર્ગનો ઉત્થાન કરવાનો કોઈ કાર્યક્રમ ઉપાડી શકે એમ હોય તો સહકારી પ્રવૃત્તિ ઉપાડી શકે એમ છે. વિદેશમાંથી અનેક નાની મોટી કંપનીઓ જ્યારે દેશમાં કામ કરીએ ત્યારે આપણે સૌ સહકારી પ્રવૃત્તિનું માધ્યમ, પછી બેન્કિંગ સેક્ટર હોય કે ખાદ્ય કે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું કોઈ કેન્દ્ર હોય.